नमस्कार मित्रों, गुजराती पत्रकारत्वना 200 वर्ष निमित्ते दूरदर्शनना विशेष कार्यक्रम पत्रकारत्व अने पड़कारोमां आप सौनुं स्वागत छे। आपणा जीवननुं एक अभिन्न अंग सवारनुं छापुं, जेना वगर आपणने कोईने ना चाले, ए छापुं, गुजराती छापुं 200 वर्षमां प्रवेश करी गयुं छे। 200 वर्ष, द्विशताब्दी, केटलो मोटो प्रसंग, केटली मोटी उजवणीनो एक मोको, एक विषय, अने ए आपणने उत्सव आपे छे। मुंबई समाचार जेने 1822 सौथी पहली वखत गुजराती छापा तरीके गुजराती दर्शकों समक्ष, गुजराती वाचकों समक्ष ए प्रगट थयुं, अने आजे ए वातने 199 वर्ष पूरा थया, अने 200मा वर्षमां मुंबई समाचार ज नहीं, आखे आखो गुजराती पत्रकारत्व, अने अमे सौ पत्रकारो, हुं धीमंत पुरेथ होय के देवेंद्रभाई पटेल होय के कमल भावसार होय, सौ आपणे 200मा वर्षमां प्रवेशी चूक्या छे। ત્યારે એ 200 વર્ષના એક જાજરમાન ઇતિહાસ વિશેની વાતો કરવા, એ 200 વર્ષના પત્રકારત્વ વિશે વાત કરવા, એ 200 વર્ષના સમાજ વિશે વાત કરવા, અને આ દિવસો ઉપર એ 200 વર્ષની શું આપણી ઉપર અસર છે એના વિશે ચર્ચા કરવા પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ આપણી સાથે સ્ટુડિયોમાં છે। દેવેન્દ્રભાઈ સ્વાગત છે, અને યુવા પત્રકાર કમલ ભાવસાર પણ આપણી સાથે વાત કરશે ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષ વિશે। શરૂઆત દેવેન્દ્રભાઈ આપનાથી કરું, આ જે 200 વર્ષની આપણે વાત કરીએ છીએ, એ 200 વર્ષમાંથી મને લાગે છે કે એક ચતુર્થાંશ ભાગ, 50 કરતા વધારે વર્ષ તો તમે એના સાક્ષી છો। 1967 તમે ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશ્યા, એટલે મને લાગે 50-55 વર્ષથી તમે ગુજરાતી પત્રકારત્વમાં છો આ 200 વર્ષમાંથી। એ આખા સમયને તમે કઈ રીતે જુઓ છો? હું માનું છું કે દુનિયા જે દરેક ક્ષેત્રમાં બધી જ બાબતોમાં બદલાઈ રહી છે, એ રીતે દેવનભાઈ 200 વર્ષના પત્રકારત્વના ઇતિહાસમાં પત્રકારત્વ પણ બદલાતું રહ્યું છે। એની લખવાની ભાષા, એની બોલવાની ભાષા, એની રજૂઆતની ભાષા, એના એનાલિસિસની ભાષા, પૃથક્કરણની ભાષા અને બધું જ। પણ તો હું તમને થોડીક એકાદ બે ગ્લિમ્સ આપું કે હું તો જ્યારે 1967 જૂનમાં ગુજરાત સમાચારમાં જ્યારે હું પ્રવેશ્યો, એ વખતે એ ગુજરાતના પ્રમુખ અખબારો જે સંદેશ અને જય હિન્દ કે પ્રભાત અને જનસત્તા, એ બધા અમદાવાદથી બહાર પડતા હતા, અને અમદાવાદમાં પણ એમનું એક મર્યાદિત સર્ક્યુલેશન હતું। સુરત સુધી રોજ સવારે ટેક્સીઓમાં એની નકલો જાય અને ત્યાં ડિસ્ટ્રીબ્યુટ થાય, એ સમય બહુ થોડા વખતમાં બદલાઈ ગયો। પછી દરેક અખબારો, એક પ્રમુખ અખબારોએ એ જુદા જુદા શહેરોમાં પોતાની બ્રાન્ચીસ શરૂ કરી, પછી ટેકનોલોજી બદલાઈ, પછી ઇન્ટરનેટ આવ્યું, હવે અહીંથી આખું ને આખું અખબાર તમે લંડનથી બહાર પાડી શકો છો, આખું ને આખું અખબાર એઝ ઇટ ઇઝ અહીંથી એક મિનિટમાં તો આખું તમે એને ટ્રાન્સફર કરીને શિકાગો કે ન્યુયોર્કમાંથી બીજા દિવસે પણ એ જ પ્રકારની કોપી મળે, એ પ્રકારનો સમય ફેરફાર થયો છે। ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પત્રકારત્વના ઇતિહાસમાં મુંબઈ સમાચારે જે પહેલ કરી, એક પારસી સદગ્રસ્તે જે રીતે આપી કહ્યું એ પ્રમાણે, તે વખતની જે ગુજરાતી ભાષા હતી એ મુંબઈના સમાચાર ને એ પ્રકારની ગુજરાતી આવી, જેમ ગુજરાતી, હિન્દી, મરાઠી અને આ જે ભાષાઓ છે એ બધી ભાષાઓ સંસ્કૃતની અપભ્રંશ ભાષાઓ છે, સંસ્કૃતમાંથી આવેલી બધી ભાષાઓ છે। તો ગુજરાતી ભાષા પણ જુદી જુદા તબક્કામાંથી પસાર થઈ છે, અને પછી ગુજરાતી ભાષામાં મેં 50 વર્ષમાં ગુજરાતી ભાષામાં લખાતી ભાષામાં પહેલાં અનુરોધ શબ્દ વપરાતો હતો, એક આક્રોશ ફિલ્મ આવી, પછી એ ગુજરાતી ભાષામાં પત્રકારત્વમાં આક્રોશ શબ્દ આવ્યો। પહેલાં અમે લખતા હતા કે ભાઈ એક ઘટના જાણવા મળી છે, હવે એમ એવું કહેવામાં આવે છે એ ઘટના સામે આવી। આ બધા હિન્દી ભાષાઓની પણ ગુજરાતના પત્રકારત્વ પર બહુ જ મોટી એક અસર થઈ છે। સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે અમદાવાદમાંથી ગુજરાતના મુંબઈ સમાચાર, પછી દાંડીઓ આવ્યું અને બીજા બધા, એક ટ્રસ્ટે જન્મભૂમિ પ્રવાસી, કચ્છ મિત્ર શરૂ કર્યું, પ્રતાપ શરૂ કર્યું, પછી પ્રાઇવેટ માલિકો અને પછી લિમિટેડ કંપનીઓ આવી અને પબ્લિક ઇશ્યુવાળી બી કેટલીક કંપનીઓ આવી, આ સમયગાળા દરમિયાન સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે આ દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે જે અમદાવાદમાંથી જે અખબારો બહાર પડ્યા એમાં સરદાર સાહેબનો, દાદા સાહેબ માવલંકરનો પણ મોટો ફાળો હતો,
કે અંગ્રેજો સામેની લડતને વેગવાન બનાવવા માટે, પ્રજામાં જુસ્સો પેદા કરવા માટે એ છાપાઓ, એમાં ખાસ કરીને ગુજરાત સમાચાર શરૂ કરાવવામાં સૌથી મોટો ફાળો સરદાર સાહેબનો અને દાદા સાહેબ માવલંકરનો હતો. અને એના દાદા સાહેબ માવલંકર ગુજરાત ભારતમાં એ સ્પીકર હતા, લોકસભાના પહેલા સ્પીકર હતા. પણ પાછળથી એ અખબારોના માલિકો બદલાતા ગયા. 1895માં ગુજરાત સમાચાર શરૂ થયું, ત્યાર પછી 1923માં સંદેશ શરૂ થયું નંદલાલ બોડીવાલાએ. તમને નવી લાગશે, ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે શું બદલાયું છે, તો 1923માં સંદેશ માત્ર 5 રૂપિયાની મૂડીથી શરૂ થયું, ખાલી 5 રૂપિયાની. આજે એક છાપાની કિંમત 5 રૂપિયા હોય છે. 5 રૂપિયાની વાત કહું છું, એટલે એ 5 રૂપિયા નંદલાલ બોડીલાલ એ પોતાના એક સગા પાસેથી ઉછીના લાવ્યા હતા. અરે 5 રૂપિયાની મૂડીથી આ એક રેકોર્ડેડ બાબત છે. અને નવી લાગશે કે 17 વર્ષ સુધી સંદેશની એક નકલની કિંમત 1 પૈસો હતી, 1 પૈસો. પછી એની કિંમતો વધતી ગઈ, આજે તો એના પાના પણ વધતા કે બધું વધી ગયું. અને દેવેન્દ્રભાઈ, જે મુંબઈ સમાચારની આપણે ચર્ચા કરીએ છીએ ને, આ 200 વર્ષની ઉજવણીની, એની કિંમત 10 રૂપિયા છે આજે મુંબઈમાં. એક્ઝેક્ટલી. અરે હું તમને કહું, હવે આને પત્રકારિતામાં જે બદલાયું છે, આજે હું સૌ કોઈ દર્શકો માટે અને આપણા બહુ માટે હું એક મેગેઝિન લાવ્યો છું, આનું નામ છે 20મી સદી. આ મારા હાથમાં જે મેગેઝિન છે એ 100 વર્ષ પહેલાંની કોપી છે, 100 વર્ષ પહેલાંની નકલ છે, અને ગુજરાતી મેગેઝિન છે. અને આ મારી પાસે જે નકલ છે એ જુલાઈ 1916ની નકલ છે. એક વિચાર કરો કે 100 વર્ષ કરતાં પણ આ જૂનું મેગેઝિન મુંબઈમાં શરૂ થયું, ગુજરાતી પત્રકારત્વના હિસ્સાનો એક આ ભાગ જ છે. 105 વર્ષ. અને એ જમાનામાં એનું મુખપૃષ્ઠ છે એ રંગીન છપાયેલું છે, અને એને 10 આનામાં મળતું હતું, એટલે 12 આનાનો રૂપિયો થાય. અને એનો શરૂ કરનારા હાજી મોહમ્મદ અલ્લા રખિયા શિવજી નામના એક મુસ્લિમ સદગ્રસ્ત હતા, જે મૂળ કચ્છના હતા. એ ઘરમાં ગુજરાતી ભાષા શીખ્યા, ફોર્ટ ઇંગ્લિશમાં તેને એ 6ઠું ધોરણ ભણ્યા, અને પછી એમને આ એક મેગેઝિન શરૂ કરવાનો, ગુજરાતી ભાષામાં એક સામયિક શરૂ કરવાનો વિચાર આવ્યો. અને એમણે પોતાનું આખું મેન્શન વેચી દીધું, એમાંથી 1 કરોડ ને 5 લાખ 1.5 કરોડ રૂપિયામાં એ એમને પોતાને હવેલી વેચી, એમાંથી આ મેગેઝિન શરૂ કર્યું. અને એ આશરે લગભગ 8 થી 10 વર્ષ ચલાવ્યું, અને એ મેગેઝિન બંધ થઈ ગયું, એ પૈસા કદી રિકવર નહીં કરી શક્યા. આજે આ મેગેઝિનની એક કોપી મેળવી હોતો પણ એક રહે છે. ગુજરાતી પત્રકારત્વમાં આ બહુ જ મોટી બાબત છે. સાચી વાત છે દેવેન્દ્રભાઈ, એક ઐતિહાસિક અને એટલી જ રોમાંચક વાત છે. ગુજરાતી પત્રકારત્વના પાછલા 200 વર્ષમાંથી તમે કેટલાક સુવર્ણ પૃષ્ઠો દર્શકો સમક્ષ મૂક્યા. કમલ ભાવસાર, અત્યારે દેવેન્દ્રભાઈ છેલ્લા 50 વર્ષના સાક્ષી છે અને વીતેલી પેઢીના એક એક અડીખમ યોદ્ધા છે ગુજરાતી પત્રકારત્વમાં આપણા, અને હજી પણ એટલા જ સક્રિય છે. એટલે તમે મને લાગે છે કે નવી પેઢીના એક પ્રતિનિધિ છો. દેવેન્દ્રભાઈ, જે જૂના જમાનાની છેલ્લા 200 વર્ષમાંથી કેટલાક સુવર્ણ પૃષ્ઠો આપણી સમક્ષ રજૂ કર્યા, એ રીતે વર્તમાન ગુજરાતી પત્રકારત્વને તમારે દૂરદર્શનના દર્શકોને બતાવવો હોય તો અત્યારના પત્રકારત્વની સી વિશેષતા, ખાસ કરીને 200 વર્ષના સંદર્ભમાં. ખાસ બેઝિકલી ટેકનોલોજી એને 2-3 પહેલા પાર્ટમાં આપણે વહેંચી શકીએ. એક તો ગુજરાતી પત્રકારત્વ પડકારો લોકો સમક્ષ જે રજૂ થાય છે એ ભાષા, એની સ્ટાઇલ શીટ આપણી ભાષામાં જે કહે છે, જે એને આખું રૂડું રૂપાળું બનાવીને પીરસવામાં આવે છે, ત્યાંથી શરૂ કરી અને અત્યાર સુધીમાં ઘણા ફરક. 1982થી કેરિયરની શરૂઆત મેં કરી ત્યારે હેન્ડ કમ્પોઝ હતું, કે એક એક બીબું, કે દૂરદર્શન લખવું હોય તો દુ અલગ આવે, દ અલગ આવે, દીર્ઘ અલગ આવે, રસ્વ અલગ આવે, એટલે આ સિસ્ટમ હતી. અને ગેલી પ્રિન્ટ થતી, આખા રોટરી મશીન, પછી લાઇનોટાઇપ મોનોટાઇપ ભઠ્ઠીવાળા આવ્યા. એ પછી કોમ્પ્યુટર યુગની શરૂઆત એપ્રોક્સ 90s થઈ એ શરૂઆત. અને મને જે ખ્યાલ છે એ મુજબ ગુજરાતી પત્રકારત્વએ, જે મારું નોલેજ છે, એણે ઇંગ્લિશ પછી હિન્દી કરતાં પણ પહેલાં આપણે ત્યાં ગુજરાતી કોમ્પ્યુટરાઇઝેશન, ટૂંકમાં અખબારો એ તરફ ગયા. અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતી પત્રકારત્વ પરિવર્તનશીલ છે. આ પરિવર્તન ગુજરાતી પત્રકારત્વ સતત કરતું રહ્યું છે, એને કારણે લોકોને સતત નવું નવું નવું. અત્યારનો જમાનો શું છે, મોબાઈલ આવી ગયા છે, પત્રકારો સીધું જ મોબાઈલ ઉપર બોલે છે, ટાઈપ થાય છે, 4 મિનિટે એક ન્યૂઝ, 2 મિનિટમાં બોલે, અંદર ટાઈપ કરે, કરેક્શન કરે, 4 મિનિટે એ સીધો જ અખબારની ઓફિસે ઇમેઇલ ઉપર પહોંચી જાય, એ એડિટિંગ કરી. યાને કે
અત્યારના જમાનામાં ગુજરાતી પત્રકાર અથવા ખાસ કરીને પ્રિન્ટ મીડિયા એ જેટલા પડકારો આવે છે એની સામે પડકારો સામે સક્ષમતાપૂર્વક એ લડી રહ્યું છે. બદલાવ ગુજરાતી પત્રકારત્વ માટે પડકાર સૌથી મોટો હોય તો એ મોબાઈલ અને સોશિયલ મીડિયા છે. એક સમય હતો કે જ્યારે દેવેન્દ્રભાઈ સાહેબ તો આટલા જૂના છે પણ અત્યારે સોશિયલ મીડિયા પછી લગભગ દરેક વ્યક્તિ જાણે પત્રકાર બની ગઈ છે. મનમાં આવે તે મોકલી દો, ફોરવર્ડ કરો, આ તે પલાઉં ઢીકણું. આ બધા વચ્ચે ગુજરાતી પત્રકારત્વનો એક પડકાર એની શ્રદ્ધેયતા છે. અને સૌથી મોટી વસ્તુ ગુજરાતી પત્રકારત્વ એ લડત આપતા આપતા આજની તારીખે ટકી રહ્યું છે. અને ગુજરાતી પત્રકારત્વ પ્રિન્ટ મીડિયા આજીવન રહેશે. 200 વર્ષ થયા છે, 1 વર્ષની ઉજવણી પણ ધીમંતભાઈ થવાની છે. આ 1 વર્ષ દરમિયાન આપણે તમામ મિત્રો પત્રકારત્વનો, ગુજરાતી પત્રકારત્વનો હિસ્સો જોઈએ. ગુજરાતી પત્રકારત્વમાં ગાંધીજી તંત્રી પદે રહ્યા, હરિજન નવજીવન, આ બધા વચ્ચે આપણી પણ એક ભૂમિકા રહેવી જોઈએ અને સમાજની પણ એક ભૂમિકા છે. કારણ કે પત્રકારત્વ આપણા સૌના દ્રષ્ટિકોણથી એક આઈનો છે, સમાજનો આઈનો છે. અંગ્રેજો સામેની લડતથી શરૂ કરી અને વર્તમાન કોરોનામાં જનજાગૃતિ સુધી બધું જ, આ બધા જ માં ગુજરાતી પત્રકારત્વની ભૂમિકા હટકે અને અલગ રહી છે. લડત લાંબી છે પણ મંજિલ સમાજ માટે બે હિસાબ બે મર્યાદ છે અને ગુજરાતી પત્રકારત્વ લડતું રહેશે એ નક્કી છે. વેલ, દર્શક મિત્રો, હવે લઈશું એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી મળીશું. ક્યાંય જશો નહીં. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. દૂરદર્શન અમદાવાદની આ વિશેષ પેશકશ ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષ. મિત્રો, 200 વર્ષ પહેલા 1 જુલાઈ 1822 પહેલું ગુજરાતી અખબાર આવે છે, મુંબઈ સમાચાર. જોકે અચાનક આવ્યું નથી. 1812ની આસપાસ ફરદુનજી મરઝબાન, એક પારસી સજ્જન મુંબઈના, અને ભીમજી પારેખ પણ એક બીજા ગુજરાતી, જેમણે ગુજરાતી બીબાની શોધ કરી, જેને આજે કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો ફોન્ટ. ગુજરાતી બીબાની શોધ કર્યા પછી મુંબઈ સમાચારના પ્રાગટ્ય સુધી હજી વચ્ચે આવે છે એક પુસ્તકનું પ્રકાશન, ગુજરાતી પંચાંગ. 1814માં સૌથી પહેલા ગુજરાતી પંચાંગ પ્રગટે છે, ગુજરાતી પુસ્તકનું પ્રકાશન થાય છે. અને એ પછી પણ એક પુસ્તકનું પ્રકાશન થાય છે. ગુજરાતી છાપખાનું તૈયાર થાય છે. ફરદુનજી મરઝબાન, જેમને આપણે પિતામાં કહી શકીએ ગુજરાતી મુદ્રણના, ગુજરાતી પત્રકારત્વના, એમણે સૌથી પહેલું ગુજરાતી છાપખાનું મુંબઈમાં શરૂ કર્યું. અને પછી આવે છે ઐતિહાસિક દિવસ 1 જુલાઈ 1822, જ્યારે ગુજરાતનું જ નહીં, એશિયાનું જૂનામાં જૂનું, આજે જેને કહીએ છીએ ને, હજી પણ જીવન છે, હજી પણ મુંબઈથી નીકળે છે એવું એકમાત્ર એશિયાનું અખબાર મુંબઈ સમાચાર, જેનું મૂળ નામ હતું શ્રી મુંબઈના સમાચાર. અને એ વખતના પહેલા દિવસનું પાનું તમે વાંચો તો એક અલગ એની ગુજરાતી છાંટ છે. ફરદુનજી મરઝબાન પોતે માત્ર પત્રકાર નહોતા, એક એન્ટરપ્રિન્યોર હતા. એમણે પોતાનું છાપખાનું સ્થાપ્યું, પુસ્તકો છાપ્યા, પંચાંગ છાપ્યા, અને હવે એક અખબારના મુદ્રક છે, પ્રકાશક છે, અને તંત્રી પણ છે. અને એ ઉપરાંત એ વેપારી પણ છે. એમણે પોતાના વાહનો ખરીદ્યા હતા. 10 વર્ષ સુધી એમણે મુંબઈ સમાચારનું સંચાલન કર્યું. અને પહેલા અંકમાં એ શું લખે છે, એમણે એમની પારસીશાહી ગુજરાતીમાં બહુ રસપ્રદ રીતે કીધું છે કે આવતીકાલથી આતવાર વનાય હરરોજ એક એકું કાગજ, અને જે દાડે કાંઈ જ ખબર નહીં હશે તે દાડે અર્ધું કાગજ બી આપે આપ આવશે. અખબારની શરૂઆત આજે ભલે આપણે 24 પાનાના છાપા આપણા ઘરમાં સવારે આવતા જોઈએ છે અને એમાંનું બધું તો વાંચી પણ નથી શકતા, પણ એક પાનાનું અખબાર ને પાછળનું પાનું તો કોરું પાછું. અને તંત્રી બહુ જ નિખાલસતાથી કહે છે કે જો અમારી પાસે સમાચારો હશે તો આખું પાનું આપીશું, અને સમાચાર નહીં હોય ત્યારે અડધું પાનું પણ આપીશું. અને એ તંત્રી જુઓ, તંત્રીને એના વાચકો પર કેટલો વિશ્વાસ છે. વાચકોને એ મિત્ર સમજીને કહે છે, હવે અમારા સમાચાર પત્રના ગ્રાહકો તથા બીજા સાહેબો તથા ભાઈબંધોથી એક મોટી કૃપા એ માગીએ છીએ કે જે કાંઈ નવી ખબર વાંચો અથવા સાંભળો તે તુરંતની તુરંત ટૂંકામાં જ લખી મોકલવી. તમે જુઓ, આજથી 200 વર્ષ પહેલા દેવેન્દ્રભાઈ
પત્રકારત્વના, ગુજરાતી પત્રકારત્વના જેને આપણે જનક કહીએ છીએ એની પત્રકારત્વનો મોટામાં મોટો આધાર એના પોતાના વાચકો હતા. આજે તમે જો આપણા ઘણા વાચકો તમને વોટ્સએપ ઉપર સમાચાર મોકલે છે. આજથી 200 વર્ષ પહેલા મને લાગે કે ફરદુનજી મર્ઝબાન એની શરૂઆત કરી હતી કે વાચકોને પોતાને રિપોર્ટર કઈ રીતે બનાવવા, અને એને મોટાભાગના સમાચાર વાચકો તરફથી મળતા હતા. મુંબઈ સમાચારના પહેલા પાનાની એ કોપી આજે તમે વાંચો તો સામાન્ય રીતે શરૂ થયું હતું મુંબઈના બારામાં જે નવા જહાજો આવે એ જહાજો વિશેની માહિતી મુંબઈ ઘરાને આપવા માટે, જે અંગ્રેજો મુંબઈમાં નવા નવા આવે એ વિશેની માહિતી અંગ્રેજો અને ગુજરાતી વાચકોને આપવા માટે, અને ખાસ કરીને વેપારીઓ માટેનું અખબાર હતું. અને આજે પણ ગુજરાતી એક વેપારી પ્રજા છે, મુંબઈમાં હોય, ગુજરાતમાં હોય કે દુનિયાભરના દેશોમાં હોય. અને તમને બહુ રસપ્રદ એવી વાત કહું, પહેલા પણ એક જાહેરાત છે દેવેન્દ્રભાઈ, આપણે અત્યારે ઘણા લોકો વિરોધ કરે છે કે પહેલા પાના ઉપર જાહેરાતો શું કામ છાપાવાળા આટલી બધી છાપે છે, ખરેખર છાપાની આવકનો એક મોટો ભાગ છે. બરાબર, મુંબઈ સમાચારમાં પણ પહેલા પાને જાહેરાતો હતી, એક જાહેરાત એટલી રસપ્રદ છે કે એક સોનાની પેન્સિલ ખોવાઈ છે, એ પેન્સિલ જેને મળે એને પાછી પહોંચાડવાની વિનંતી કરી. વિચાર કરો એ કેટલા સમૃદ્ધ માણસો હશે મુંબઈમાં 200 વર્ષ પહેલાના ગુજરાતીઓ દેવેન્દ્રભાઈ અને કમલ અને દર્શક મિત્રો, કે જેમની સોનાની પેન્સિલો હતી અને પાછી ખોવાઈ પણ જતી. એટલે દેવેન્દ્રભાઈ એ જમાનો હતો કે સોનાની પેન્સિલો ગુજરાતીઓ ખોઈ નાખતા હતા, અને આજે આપણે ગુજરાતીઓ તો 200 વર્ષ પહેલાનું ગુજરાત અને આજનું ગુજરાત, પત્રકારત્વની તમે બહુ સરસ ચર્ચા કરી 200 વર્ષના, જે આપણો ગુજરાતી સમાજ છે આ પત્રકારત્વથી ઘડાયું છે, એ 200 વર્ષ પહેલાનો અને આજનો સમાજ, એ તમે કઈ રીતે એક તફાવત જુઓ છો કમ્પેરેટિવ? બહુ એક ઇન્ટરેસ્ટિંગ નો ઉલ્લેખ મારે આજે કરવો છે કે આપણે જયારે ઇતિહાસ અને 200 વર્ષ પહેલાની આજની ઘટનાઓને કમ્પેર કરીએ છીએ ત્યારે એક ગાંધીજીને આપણે ભૂલી નહીં શકીએ. ગાંધીજીને આપણે મહાત્મા તરીકે કે સત્યાગ્રહના સિદ્ધાંતના અને શોધક તરીકે કે અહિંસાના પૂજારી તરીકે જોઈએ છીએ, પણ ગાંધીજી એક એવા લેખક હતા કે જેને ગુજરાતની સાહિત્ય પરિષદ એમને ચૂંટણીમાં ગુજરાતના સાહિત્યકારો હરાવી દીધા હતા, અને એમનું લખેલું પુસ્તક ગુજરાતીમાં સત્યના પ્રયોગો સૌથી વધારે વંચાય છે, સૌથી વધારે વેચાય છે, અને સૌથી વધારે દુનિયાભરની ભાષાઓમાં અનુવાદિત થયું છે. મને લાગે છે કે ગાંધીજી આટલા મહાત્મા આપણે કહીએ, એમના જીવનની પહેલી અને છેલ્લી ચૂંટણી એ ગુજરાતી સાહિત્ય પદની લડાઈ, અને હાર્યા, અને ગુજરાતના સાહિત્યકારો હરાઈ દીધા, એટલો એમને બેઠો મારે એમાં વાગ્યો છે ફરી જીવનમાં કોઈ દિવસ કોઈ ચૂંટણી ના લડ્યા. એટલે ગાંધીજીનો ઉલ્લેખ મારે એટલા માટે કરવો છે કે એ જયારે વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે એમના એક મિત્ર હતા મદનજી, એ એક છાપખાનું ચલાવતા હતા, પ્રિન્ટિંગ પ્રેસ હતા, એટલે એમની ઈચ્છા હતી કે છાપું શરૂ થયેલ, એમને કીધું ગાંધીજીને કીધું તમે પેપર ચલાવો, તો ઇન્ડિયન ઓપિનિયન નામનું એક અખબાર શરૂ થયું અને એની જવાબદારી ગાંધીજી પર નાખી દેવામાં આવી. ગાંધીજી તો એમના ઘેર બેઠા બેઠાના લેખો લખતા હતા. એ ઇન્ડિયન ઓપિનિયન નામનું અખબાર જ્યારે બીમાર પડ્યું આર્થિક રીતે ત્યારે ગાંધીજીએ પોતાની આવકમાંથી દર મહિને 75 પાઉન્ડ, એ જે ત્યાં એક અંગે બ્રિટિશ કોલોની હતું એટલે એ પાઉન્ડ નું ચલણ હતું, તો પોતાના ઘરમાંથી 75 પાઉન્ડ આપીને એ ચલાવતા હતા. પણ ગાંધીજી એ વખતે પોતાની આત્મકથામાં લખ્યું છે કે હું માનું છું કે મારા સત્યાગ્રહના સિદ્ધાંતને લોકો સુધી પહોંચાડવા માટે અખબાર એ મોટામાં મોટું એક માધ્યમ અને સફળ સાધન છે, એ ગાંધીજીની એક વાત. ત્યાર પછી ભારત આવ્યા, એમણે યંગ ઇન્ડિયા અને નવજીવન શરૂ કર્યું, અને ત્યારે પછી ત્યારે પણ એમણે કહ્યું કે નિરંકુશ કલમનો ધોધ, નિરંકુશ પાણી જેમ ગામડાના ગામડા ડુમાડી દે એવી રીતે જો તમે પત્રકાર છો અને જો લખવા બેઠા છો તો નિરંકુશ કલમનો ધોધ પણ એક વિનાશ વેરી શકે છે. ગાંધીજી એક જ વાક્યમાં ઘણું બધું કહી ગયું. આજે આપણે પ્રિન્ટ મીડિયાની આજની પરિસ્થિતિની ચર્ચા કરીએ કે ઇલેક્ટ્રોનિકની જરીએ ગુજરાતી ભાષાની, તો સોશિયલ મીડિયા પર જે આવે છે, અખબારોમાં પણ જે કંઈ આવે છે, એમાં કેટલીક વખતે આપણને સરકારની ટીકા કરવાનો અધિકાર છે, પણ સરકારની ટીકા કરવાનો અધિકાર છે એનો મતલબ એમ નથી કે તમારી પાસે બધી જ પ્રકારના પાવર્સ છે, તમારી ઈચ્છા પ્રમાણે તમે ભાષાનો ઉપયોગ કરી શકો, ભાષાનો સંયમ ગુમાવી શકો. હવે એક એક નાનકડા ટાઉનમાંથી ધીમનથી 200-200 અખબારો બહાર પડે, તો એ લોકો માટેના અખબારો છે કે પછી જે 500 કોપીઓ વેચનારાઓ માટેના છે, મને લાગે માલિકો માટેના છે. એટલે એ કહેવાનો મતલબ એ છે કે આ બદલાતા સમયમાં આ બધી પરિસ્થિતિ ત્યારે પત્રકારોની જવાબદારી ધીમનથી સૌથી વધી જાય છે. ઘણા બધા લોકો પત્રકારત્વને ગ્લેમરસ જોબ સમજીને આવે છે કે ભાઈ ચલો અખબારમાં જઈશું એટલે આપણને નામ મળશે, પૈસા મળશે, મોટા મોટા નેતાઓ સાથે જોવા મળશે. નો, એમાં એક જ વાક્ય અગત્યનું છે,
વોશિંગ્ટન પોસ્ટના પૂર્વ એડિટર કેથરીન ગ્રેહમે કહ્યું છે, પત્રકારો માટે વી આર હિયર નાઇધર ટુ બી રિસ્પેક્ટેડ નોટ ટુ બી પોપ્યુલર, વી આર હિયર ટુ બી બિલીવડ. દેવેન્દ્ર વિમલા, કે બહુ મોટી વાત તમે કહી નાખી, જે પત્રકારત્વ ઉપર ગાંધીજીને કોટ કરીને તમે કીધું કે સ્વનિયંત્રણની વાત, કે બીજા કોઈ તમારી ઉપર નિયંત્રણ નાખે એના કરતા તમે સ્વનિયંત્રણ રાખો, તો એ સાચું પત્રકાર છે. તમને રસ પડશે એ જાણીને કમલ, કે 200 વર્ષ પહેલા ફરજુદ્દીન મરઝબાને પણ મુંબઈ સમાચારના પહેલા અંકમાં આ જ વાત કરી છે. એમણે પત્રકારોને કીધું છે, એ વખતના જે છાપા હતા, જેમ દેવેન્દ્રભાઈએ 200 છાપાની વાત કરી, એવા ઘણા છાપા મુંબઈમાં એ વખતે પ્રગટ થતા હતા બીજા, અને એ છાપામાં ભાષાનો કોઈ ધોરણ નહોતું, અપશબ્દો એકબીજા વિશે બોલાતા હતા. ફરદુનજી મરઝબાન કહે છે કે તમે અપશબ્દો ના વાપરો, અને ગાંધીજીએ પણ એ જ વાત કીધી. ગાંધીજી તો એમના નવજીવનમાં હોય, હરિજનમાં હોય કે યંગ ઇન્ડિયામાં હોય, કોઈ દિવસ કોઈ જાહેરાતો નતા લીધા, એમના ભાષાનો એક ઉચ્ચ ધોરણ હતા. એ વાત 200 વર્ષ પહેલા ફરદુનજીએ પણ કીધી છે, અને એમણે સલાહ આપી છે પત્રકારોને પણ કે કોઈ તમારા વિશે આડું અવળું બોલે તો પણ તમે મનમાં લેશો નહીં, અને મનમાં એ ડંખ રાખીને એના વિશે ખોટું કોઈ લખશો નહીં. એ એક એક પારસી સજ્જનની આ સલાહ છે 200 વર્ષ પહેલાની, એને ગાંધીજી પણ અનુસર્યા છે, અને મને લાગે છે કે આજના પત્રકારો માટે પણ મોટામાં મોટો જો કોઈ મુદ્રાલેખ હોય તો આ છે કે ભાષા પત્રકારત્વની, પત્રકારની છાપાની કેવી હોવી જોઈએ, એક 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 ધોરણ કેવું હોવું જોઈએ પત્રકારત્વનું, એની ભાષાનું જ માત્ર નહીં પણ એના કન્ટેન્ટનું, એમાં લખાતા એક એક શબ્દનું, એ જવાબદારી પત્રકારની છે. કારણ કે એક લખાયેલા એક શબ્દથી કેટલા લાખો વાચક સુધી એ વાત પહોંચે છે, અને એક સમાજ ઉપર એની એક અસર પડે છે. તમને લાગે છે કે આજનું જે પત્રકારત્વ છે એ એ વાત સમજ્યું છે એ જવાબદારીને? કમલ, કિમિનભાઈ, જો વાસ્તવિક વાત કહીએ ને તો ગુજરાતી પત્રકારત્વના 200મા વર્ષે વાસ્તવિક વાત એક સ્વીકારવી જ પડે કે અત્યારનો સમયગાળો એ છે કે ગુજરાતી પત્રકારત્વને વધુ મજબૂત અને દ્રઢ બનાવવા માટે થઈને આવનારી પેઢી જે અત્યારે ગુજરાતી પત્રકારત્વમાં ગ્રો થઈ રહી છે, એમણે ગુજરાતી પત્રકારત્વને થોડું ગંભીરતાથી સમજવું પડશે. ગુજરાતી પત્રકારત્વમાં કોઈને ક્રિટિસાઇઝ કરવાનો મુદ્દો નથી, પણ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા આવ્યા પછી જે ઝડપ કે ઝડપથી પીરસવું છે એને કારણે ડિજિટલ મીડિયા પણ છે અને સોશિયલ મીડિયા પણ છે, જેમાં અખબાર તો સવારે એક વખત પ્રગટે, સોશિયલ મીડિયામાં તમે જો વોટ્સએપ ઉપર તો દિવસમાં 100 વખત અખબારો પ્રગટી જતા હશે. એટલે જે શબ્દોનું સામાજિક સંધાન છે પત્રકારત્વ, એટલે દેવેન્દ્રભાઈ સાહેબ, આપ આ બધા સિનિયર મિત્રો જેટલા છે એ કંઈ પણ લખે, એમને જ્યાં સુધી પોતાને આત્મસંતોષ ના થાય ત્યાં સુધી 2 વખત વાંચે, 4 વખત વાંચે, એમાં ફેરફાર કરે, બદલાવ કરે, આ આપણે શીખ્યા છીએ. પણ અત્યારની પેઢીમાં એ નથી, એને કારણે એ ઝડપથી એ સ્પર્ધાત્મકતા જે આવી છે એનું ખૂબ જ મોટું નુકસાન ગુજરાતી પત્રકારત્વને થવાનું શરૂ થયું છે, અને ભવિષ્યમાં બહુ મોટું નુકસાન થઈ શકે છે. મને લાગે છે નુકસાન માત્ર પત્રકારત્વનું નથી, એ ગુજરાતી સમાજનું નુકસાન. એક્ઝેક્ટલી, પત્રકારને વાંચવા માટે કે લખવા માટે નથી, એ એક મોટા 6 કરોડ ગુજરાતીઓ સુધી પહોંચે છે, 6.5 કરોડ હવે. અને હું તો ત્યાં સુધી કહું છું કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એટલે ગુજરાતી ઓવરઓલ આખા દુનિયામાં જે વિસ્તરેલા છે ને, એક ગુજરાતને ગુજરાતીની અમિટ છાપ છે. જો ગુજરાતીને રિસ્પોન્સિબલ ગણવામાં આવ્યા છે ને, ગુજરાતી જે કે ને, મેં કદાચ આપ લોકો તો મારા કરતાં ખૂબ જ સિનિયર છો અને દુનિયા જોયેલી છે, પણ એક વખત ગુજરાતીના મુખેથી એક શબ્દ નીકળે એટલે એ બ્રહ્મવાક્ય એમ. તો ધીમે ધીમે જો પત્રકારત્વ એ બદલાતું જશે અને એની શ્રદ્ધેયતા, એના શબ્દોની વિશ્વસનીયતા ઘટતી જશે, એમાં રિસ્પોન્સિબિલિટી ઘટતી જશે, તો એની અસર આવનારી પેઢી આજ નહીં ને 20, 25 કે 30 વર્ષ પછી જોવા મળશે. તો એની અસર 100% ખરી વાત છે ગુજરાત, ગુજરાતી અને ગુજરાતી અસ્મિતાને, આ બધાને થઈ શકે છે, અને એ અત્યારનું કદાચ સૌથી મોટો પડકાર છે, અને આપણે એ બાબતે કશું ખરેખર કરવું પડશે અને કરવું જોઈએ. આ વર્ષની ઉજવણી કદાચ મે બી એ હોય તો વધુ સારું રહેશે કે નવી જનરેશનને કમસે કમ બેસીએ, વાતો ચીતો થાય આ તે નવી જનરેશન સાથે, એના એના કમસે કમ કંઈ ને કંઈ કોઈને કોઈ અડધી કલાકના કંઈ સ્લોટ્સ ગોઠવાય તો
એવું કંઈ થાય તો વધુ સારું રહેશે. ચોક્કસ, ગુજરાતી પત્રકારો માટે, ગુજરાતી પત્રકારત્વ માટે આ એક બહુ મોટી તક છે, 200 વર્ષની ઉજવણી. એમાં એડ કરવું છે દિપનભાઈ, ખાસ કરીને આજે હું પણ કહું છું કે દેવેન્દ્રભાઈ સાહેબે જે અમુક વાતો કરી છે, આપે જે વાતો કરી, કે ગુજરાતી પત્રકારત્વના ઊંડાણ, એનું ડેપ્થ આજના પત્રકારોને પણ પૂરતું ખબર નથી. કારણ કે વર્તમાનમાં જીવે છે, આમથી તેમ દોડધામ આ તે બધું કરીને, તો એ બી એક શરૂ થાય તો એનાથી એક આત્મગૌરવ ગુજરાતી પત્રકારત્વ વિશેનું એ થશે, તો પત્રકારત થકી એ સમાજ સુધી પહોંચશે. ના ચોક્કસ, એક આપણે માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતી પત્રકારત્વ આજે જ્યારે 200 વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આપણે હયાત છીએ, ગુજરાતી પત્રકાર તરીકે પત્રકારત્વમાં કામ કરીએ છીએ. દેવેન્દ્રભાઈ, આ 200 વર્ષ પ્રસંગે આપે બહુ જ અગત્યના ઇનપુટ આપ્યા. કમલ ભાવસાર, આપનો પણ આભાર વાત કરવા બદલ, અને ખાસ કરીને દર્શક મિત્રો આપ સૌનો આભાર કે ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષની ઉજવણી નિમિત્તે આ ઉજવણીમાં આપ સૌ સામેલ થયા. આભાર.